ચાલો જો હવે આપણે આજે એસ બ્લોક ચાલુ કરીએ બરોબર છે, એટલે જેટલું બને એટલું પેલા ઇનઓર્ગેનિક છે ઇનઓર્ગેનિક આપણે પૂરું કરી દઈએ બરોબર છે, ઇનઓર્ગેનિક પૂરું કરીએ ત્યારબાદ આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ઉપર જશું. હવે જો એસ બ્લોક એલિમેન્ટ્સ છે આપણી પાસે, શું છે એસ બ્લોક એલિમેન્ટ. હવે એસ બ્લોક એલિમેન્ટ્સ ની અંદર આપણને ખબર છે કે બે સમૂહોની હાજરી હોય બરોબર છે, બે સમૂહ સર કયા, એક આવે આલ્કલી મેટલ અને એક આલ્કલાઇન મેટલ, એટલે સમૂહ નંબર એક અને સમૂહ નંબર બે. સમૂહ નંબર એક ની અંદર ક્યાં ક્યાં તત્વો હોય કે સમૂહ નંબર એક, તો સમૂહ નંબર એક ની અંદર કોણ હોય, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અને સમૂહ નંબર બે ની અંદર ક્યાં ક્યાં તત્વો હોય, તો સર બે, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ઓકે ચાલો, આની અંદર પણ આપણી પાસે કુલ છ તત્વોની હાજરી હોય, એટલે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, ના બાજુ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ચાલો હવે જો આપણને ખબર હશે કે આ વસ્તુઓ છે જે આ તમને ક્લિયર કટ છે, ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, એટલે આ બધા તત્વો તમને ટ્રીક પણ ખબર છે. એમાં આપણે એસ બ્લોક એલિમેન્ટ્સ છે એ બે ભાગમાં વહેંચી દીધા છે બરોબર છે, પેમ્પલેટમાં મટીરિયલમાં પણ. પેલો સમૂહ એક આખો આપણે ભણશું, પછી સમૂહ બે છે આપણે આખો ભણશું. ખાસ આ બધી જે વસ્તુઓ તમને આપેલી છે તમારા પેમ્પલેટમાં પણ હશે કે આ બધી વસ્તુઓ છે એ શું છે, તો સર આ જે વસ્તુઓ છે એ કાચી ધાતુઓ છે, કોની કે જેમાંથી કોઈ પણ સંયોજનો છે એ તમને એમાંથી મેળવી શકો છો, એના માટેની શું છે કાચી ધાતુઓ તમને આપેલી છે બરોબર છે. આ કાચી દાખલા તરીકે કારને લાઈટ હોય તો KCl, MgCl2 into 6 times H2O, ઇન્ડિયન સોલ્ટ પીટર છે, પછી ચીલી સોલ્ટ પીટર છે. હવે ચીલી સોલ્ટ પીટર એટલે શું થાય, જો ધ્યાન આપજો, આપણને ખબર છે ચીલી સોલ્ટ પીટર છે બરોબર છે, ચીલી સોલ્ટ પીટર. હવે જો ચીલી સોલ્ટ પીટર એટલે શું, કે ભાઈ ચીલી છે, ચીલી એટલે આપણને ખબર છે ચટણી, ચીલી. ઓકે સોલ્ટ એટલે મીઠું અને પીટર એટલે પીટર, તમને યાદ હશે સ્પાઈડરમેન પિક્ચર જોવાના શોખીન હોય તો પીટર, NaNO3. આને યાદ કેમ રાખવાનું ખબર, ચીલી છે ને ચીલી ઈ સોલ્ટ પીટર ખાતો, ચીલી સોલ્ટ પીટર ખાતો, ક્યારથી ખાતો ખબર, નાનો હતો ત્યારથી, એટલે NaNO3. તો ચીલી સોલ્ટ પીટર ખાતો ક્યારથી, નાનો હતો ત્યારથી, એટલે NaNO3. એ પ્રમાણે ઇન્ડિયન સોલ્ટ પીટર છે આપણી પાસે, ઇન્ડિયન સોલ્ટ પીટર ને શું કહેવાય સર, ઇન્ડિયન સોલ્ટ પીટર ને કહેવાય પોટેશિયમ નાઇટ્રેટ. એ પ્રમાણે તમે ઢગલો જોઈ લો, સોડિયમ તમારી પાસે છે, પછી લિથિયમ છે, લિથિયમ ની અમુક કાચું ધાતુઓ છે, પોટેશિયમ હોય તો પોટેશિયમ ની અમુક કાચી ધાતુઓ છે, રુબિડિયમ છે, સીઝિયમ છે. આપણને ખબર છે કે સર સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે આવો, એટલે જેમ તમે સર ઉપરથી નીચે આવો ને એમ એની રેડિયો સક્રિયતા છે ને એમ વધારો જોવા મળે, કેવા રેડિયો સક્રિયતામાં, એટલે શું થાય કે નીચેના તત્વો છે એ વધારે રેડિયો એક્ટિવ તત્વો થઈ જાય, કારણ કે જેમ જેમ તમે નીચે તરફ આવો એમ તત્વોની રેડિયો એક્ટિવિટી શું થાય વધારો થાય. એટલે આ સામાન્ય છે, એના ઉપર એક નજર તમે મારી લેજો. ચાલો નેક્સ્ટ છે હવે આપણી પાસે એના ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મ. ચાલો ભૌતિક ગુણધર્મ, પહેલી વસ્તુ શું છે કે બધી જ આલ્કલી ધાતુ ચાંદી જેવી સફેદ છે, કેવી છે, ચાંદી જેવી સફેદ, નરમ તથા હલકી ધાતુ છે. અને તમે ચપ્પા વડે, આપણને ખબર છે કે સોડિયમ ને સર અમે ચપ્પા વડે બે ભાગ પાડીએ તો સરળતાથી પડી જાય, અમે સફરજન કાપતા હોય એમ સોડિયમ ને કાપી શકીએ, એટલે એમાં કોઈ હાર્ડ અનુભવાતું નથી. ચાલો નેક્સ્ટ શું છે આપણી પાસે, ચાલો નેક્સ્ટ છે આપણી પાસે કે એની પરમાણ્વીય ત્રીજા, નાઇની ત્રીજા. ચાલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણ્વીય ત્રીજા શું થાય, પરમાણ્વીય ત્રીજા વધે, તો પરમાણ્વીય ત્રીજા વધે તો આઈનીય ત્રીજા, હે આઈનીય ત્રીજા શું થાય વધે છે બરોબર, એટલે સમૂહમાં આલ્કલી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એની બે ત્રીજામાં શું થાય વધારો જોવા. ચાલો ત્યારબાદ છે ગલન બિંદુ, તો મોટા પરમાણ્વીય કદ ને લીધે આ તત્વના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અન્ય સમૂહના તત્વ કરતા કેવા હોય છે, નીચા હોય છે. કારણ કે આપણને ખબર છે કે આવર્ત કોષ્ટક ની અંદર, ધ્યાન આપજો કેમાં, કે આવર્ત કોષ્ટક ની અંદર ડાબી થી જમણી તરફ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થાય, પરમાણ્વીય ત્રિજ્યા વધે, એટલે ઓબ્વિયસલી સમૂહ નંબર એક ના તત્વ નો સૌથી મોટું કદ હશે, સૌથી મોટા ક
કદ ધરાવે છે, એવું છે, સૌથી મોટું કદ ધરાવે. કારણ કે ડાબી થી જમણી તરફ જાઓ તો કદમાં શું થાય, ઘટાડો. એટલે એને કારણે એના ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ, ધ્યાન આપજો, એના ગલન બિંદુ એના ઉત્કલન બિંદુ કેવું હોય છે વધારે. હવે જો સ્ફટિક રચના છે આપણી પાસે, એ રચના ઘટવાથી લિથિયમ થી સીઝિયમ તરફ જતા ગલન બિંદુ નું ઉત્કલન બિંદુ ઘટે. ચાલો ઘનતા છે, તો ઘનતા શું છે, એની ઘનતા તમે જોઈ શકો પાણી કરતા કેવી છે, ઓછી છે. પાણીની ઘનતા કેટલી છે, 1 ગ્રામ પર ml, હે કે નહીં? આટલી પાણીની ઘનતા છે 1 ગ્રામ પર ml. કેમ કે ભાઈ તમે 1 ml લ્યો, 1 ml કોઈ પણ દ્રાવણ લ્યો તો એનું વજન કેટલું હોય, 1 ગ્રામ હોય. એટલે આપણે સીધો હિસાબ મારી શકીએ કે ભાઈ 1000 ml લ્યો તો એની અંદર વજન કેટલું હોય, રેડી, આટલું એટલી સાઈઝ રાખજો. ચાલો હવે શું છે ઘનતા વિશે છે, તો ઘનતા વિશે તો પેલી વસ્તુ કે શું છે કે સર ઘનતા છે ને જે એ સમૂહમાં આલ્કલી ધાતુઓની ક્રમશઃ શું થાય, વધતી જાય. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે દીકરા આવો, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો, એટલે સર પરમાણ્વીય કદ વધે, આ તો અમને ખબર છે. અને એક તમને વસ્તુ ખબર હતી કે એની સાથે સાથે એનું પરમાણ્વીય દળ શું થાય, વધે. અને એક સંબંધ છે કે સર પરમાણ્વીય દળ એટલે કે ડી પ્રપોર્શનલ ટુ એમ, એટલે કે જેમ ડીપ માં વધારો થાય એટલે જેમ આણ્વીય દળમાં વધારો થાય એમ એની ઘનતામાં પણ શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. ચાલો અહીંયા તમને આપે છે કે ભાઈ લિથિયમ ની 534 છે ઘનતા છે, પછી પોટેશ સોડિયમ ની છે 972, પછી પોટેશિયમ ની 0.80, રુબિડિયમ ની 1.53, સીઝિયમ ની 1.89, આ જુદી જુદી ઘનતાઓ તમને આપેલી છે. ચાલો નેક્સ્ટ છે, હવે આપણી પાસે છે આયનીકરણ એન્થાલ્પી અને લઘુત્તમ. ત્યાર જો થિયરીકલ છે તમારી પાસે પેમ્પલેટ હોય વધારે બેટર છે, આપણને જેટલી સ્પેસ મળશે એટલું વધારે મજા આવશે. જો હવે પેલી વસ્તુ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, તો સર આયનીકરણ એન્થાલ્પી એટલે કોઈ પણ તત્વ છે આ તત્વની, ધ્યાન આપજો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું થશે કે કોઈ પણ સર મારી પાસે તત્વ છે આ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, કઈ કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે મારે જે ઉર્જાની જરૂર પડે આ ઉર્જાને હું કહું આયનીકરણ એન્થાલ્પી કહું. હવે સમૂહ એક ની ચર્ચા કરીએ, તો સમૂહ એક ની અંદર કોણ હોય, સર લિથિયમ થી ફ્રાન્સિયમ હોય, હે કે નહીં? એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય, વધે કે ઘટે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઘટે. શું કામ ઘટે? કારણ કે સર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ શિલ્ડિંગ અસર વધે. હવે તમને એવું પૂછે કે ભાઈ શિલ્ડિંગ અસર વધે તો શું ઝેડ ઇફેક્ટિવ ન વધે? હા, ઝેડ ઇફેક્ટિવ કેન્દ્રનો જે વીજભાર હોય નહીં વધે. કેમ? સર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ કેન્દ્રમાં પ્રોટોન ની સંખ્યા વધતી જાય. હવે જો કેન્દ્રમાં પ્રોટોન ની સંખ્યા વધતી જાય તો આપણે ઓબ્વિયસલી શું કહી શકીએ, સર એની ઝેડ ઇફેક્ટિવ માં વધારો જોવા મળે. ઓકે, ખબર પડશે. ઓકે ચાલો નેક્સ્ટ જો, હવે આ લોકો એવું કે છે કે તમને એક વસ્તુ ખબર હશે બીજી, કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે લિથિયમ થી ફ્રાન્સિયમ તરફ, તો નીચે તરફ જતા વિદ્યુત ધનમયતા વધે. ખબર પડે છે. હવે સર વિદ્યુત ધનમયતા એટલે અમને કઈ આઈડિયા આવ્યો કે વિદ્યુત ધનમયતા એટલે શું થાય? વિદ્યુત ધનમયતા એટલે કે પોતાના ઉપર પ્લસ વીજભાર લાવો, ધ્યાન આપજો. વિદ્યુત ધનમયતા એટલે પોતાના ઉપર પ્લસ વીજભાર. હવે પોતાના ઉપર પ્લસ વીજભાર લાવો તો કઈ રીતે લાવશે? સર ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવીને લઈ આવે. પોતાના ઉપર પ્લસ વીજભાર લાવે તો કેમ લાવે? સર ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવીને લાવે. હવે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવો તો સર સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આનું કદ સૌથી મોટું, તો એનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી તરત જ દૂર થાય. અને જો બાહ્યતમ કક્ષામાંથી તરત જ દૂર થાય તો ફટાફટ એના ઉપર ધન વીજભાર આવે, અને આ રીતના ધન વીજભાર એના પર આવે છે. એટલે અહીંયા તમને એક ફોટો ઇલેક્ટ્રિક સેલમાં, આપણને ખબર છે ફોટો ઇલેક્ટ્રિક સેલ તમે ભણી ગયા છો, કોઈ આઈડિયા છે શું હતું ફોટો ઇલેક્ટ્રિક સેલમાં? આ રીતનું બે વસ્તુ જોડેલી હોય પછી અહીંથી તમે શું કરતા કે અહીંયા કોઈ પ્રકાશ નો આપાત કરતા, ખબર છે? અહીં કોઈ પ્રકાશ તમે આપાત કરો એટલે 80 સેકન્ડે આની અંદર થી કઈક તરંગો ઉત્પન્ન થતા. તો અહીંયા જે ધાતુ વપરાય, આ ધાતુ કઈ હોવી જોઈએ? કે એ ધાતુ એવી હોવી જોઈએ કે જે પોતાના માંથી તરત જ ઇલેક્ટ્રોન રિમૂવ કરે એવી ધાતુ હોવી જોઈએ. તો અહીંયા તમે, તમને યાદ હોય તો સીઝિયમ અને ફ્રાન્સિયમ ને, ફ્રાન્સિયમ તો ન વાપરી શકાય કારણ કે રેડિયો એક્ટિવ છે, તમે સીઝિયમ વાપરી શકતા, અને પોટેશિયમ છે, સીઝિયમ પોટેશિયમ છે, રુબિડિયમ છે, આવી ધાતુનો યુઝ તમે કરતા કારણ કે એમાંથી ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય એટલે ફોટો ઇલેક્ટ્રિક સેલમાં યુઝ થાય. ઓકે ચાલો
હવે નેક્સ્ટ છે કે એની ઓક્સિડેશન અવસ્થા. હવે જો પહેલી વસ્તુ કે સમૂહ એક છે, સમૂહ એક ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય સર? એનએસ વન. શું થાય સામાન્ય ઇલેક્ટ્રોન રચના? એનએસ વન. એટલે લિથિયમ છે, લિથિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો? ત્રણ. ત્રણ એક જ મિનિટ. લિથિયમ છે, લિથિયમ નો પરમાણુ ક્રમાંક ત્રણ. ત્રણ પરમાણુ ક્રમાંક હોય એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2s1. તમે એ પ્રમાણે આવો કોણ આવે સર? લિથિયમ પછી સોડિયમ, પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 ને 3s1. એના પછી કોણ આવે? પોટેશિયમ, પરમાણુ ક્રમાંક કેટલો? 19, ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 4s1. રેડી? ચાલો હવે શું થાય છે કે સર અહીંયા એક જોવા જેવી બાબત એ છે કે આ બધાની અંદર બાહ્યતમ કક્ષામાં, કઈ કક્ષામાં સર? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં છે? 4s માં છે, s કક્ષકમાં છે. કેમાં છે? s કક્ષકમાં છે. એક s કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એને કારણે શું થાય કે આ બધા ઉપર +11 ચાર્જ આવે. કયો ચાર્જ આવે? +1 ચાર્જ આવે. અને +1 ચાર્જ આવે એને કારણે શું થશે? એક એક ઇલેક્ટ્રોન ઝડપથી મુકાઈ શકે. મેક્સિમમ આ લોકોની ઓક્સિડેશન અવસ્થા એટલે કે સમૂહ એક ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, સમૂહ એક ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +1 હોય છે. કેટલી હોય છે? +1 હોય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે છે જ્યોતનો રંગ. હવે આ લોકો શું હોય ખબર છે કે ટેસ્ટ કરતા હોય, બરોબર છે? હવે જો તમારી પાસે પેમ્પલેટ હોય તો તમારી પાસે પેમ્પલેટ રાખજો, બરોબર છે? એટલે આમાં શું છે, દેખાય ન દેખાય આપણે મેઇન અહીંયા જોઈ લઈએ. ચાલો ભણાવીએ. હવે જે આલ્કલી તત્વો છે ને એને તમે ગરમ કરો. હવે કોઈ પણ વસ્તુ છે એ રંગ ક્યારે આપે કે એની કક્ષાનો ઇલેક્ટ્રોન, તમે લોકો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અને ડીએફ બ્લોકમાં તમે જોયું હશે કોઈ પણ સંયોજન છે એ રંગ ક્યારે આપે? એની ડીડી સંક્રાંતિને કારણે રંગ આપતો. હવે સર એસ બ્લોક એલિમેન્ટ્સ છે તો એસ બ્લોક એલિમેન્ટ્સમાં તો ડી કક્ષકોનો એટલો કોઈ ભારણ ન હોય તો આમાં કેમ એ રંગ આપે? હવે શું થાય ખબર? દાખલા તરીકે અહીંયા જોવો. આ દાખલા તરીકે સોડિયમ છે. કોણ છે? સોડિયમ. દાખલા તરીકે એની અંદરની કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય, અહીંયા 8 હોય અને છેલ્લી કક્ષા છે તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સર? છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન 1 હોય, 1 ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન છે, તમારો ધ્યાન આપજો, આ સંયોજકતા કક્ષામાંથી જયારે બાહ્યતમ કક્ષામાં જાય, આ એની બાહ્યતમ કક્ષા છે, આ એની બાહ્યતમ કક્ષા છે. જયારે સંયોજકતા ઇલેક્ટ્રોન માંથી એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જાય અને બાહ્યતમ કક્ષામાંથી જયારે પાછો સંયોજકતા કક્ષામાં એન્ટ્રી મારે, ત્યારે આ એન્ટ્રી મારે ને એટલે ત્યાંથી કોઈક ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે આ ઉર્જાને તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ કહો છો. આ ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ કહેવાય. હવે આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કોઈ ચોક્કસ આવૃત્તિ કે કોઈ ચોક્કસ તરંગ લંબાઈની હશે. અને આપણે એટોમિક સ્ટ્રક્ચર આવડે છે ત્યાં સુધી કોઈ જો સંયોજન કોઈ ચોક્કસ આવૃત્તિ કે ચોક્કસ તરંગ લંબાઈ આપતું હોય તો એની પાસે કોઈ ચોક્કસ રંગ તો હોય જ, એટલે કોઈ ચોક્કસ રંગ તો હોય જ. એટલે કોઈ પણ આલ્કલી મેટલ્સ છે એ જો રંગ આપે છે તો આ રંગ આપવાનું મેઇન રીઝન આ છે. ઓકે ચાલો. હવે એમાં જો લિથિયમ છે તો ક્રિમ્સન રંગ છે, સોડિયમ છે તો ગોલ્ડન યલો છે, પોટેશિયમ છે તો પેલ વાયોલેટ છે, રુબિડિયમ છે તો રેડ વાયોલેટ છે, સીઝિયમ છે તો એનો રંગ કેવો છે? બ્લુ છે. ચાલો બીજો ટોપિક, આઠમો ટોપિક છે, એ છે વાહકતા. શું છે? વાહકતા. હવે જો કે આ શું સોડિયમ અને પોટેશિયમ રુબિડિયમ છે એ બધા શું વાહક છે? સર હા સર, પરફેક્ટ વાહક છે. કઈ રીતે ખબર છે? કારણ કે હવે એની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન રહ્યા. હવે એક ઇલેક્ટ્રોન એ જો પોતાની વાહકતા પટમાં મૂકે, એક એક ઇલેક્ટ્રોન, સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન, તો વાહકતા પટમાં ઇલેક્ટ્રોન મૂકવાને કારણે શું થાય કે ભાઈ એની જે બીજા કોઈ પણ સાથે રિએક્ટિવિટી, હવે જો તમે લોકો ડ્રોપર છો એટલે તમને વધારે આઈડિયા હશે કે સોલિડ સ્ટેટમાં આપણે ભણતા ખબર છે કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં મોકલો ત્યારે વચ્ચેનો શક્તિ ગેપ છે એ ઓછો હોવો જોઈએ. આના વિશે તમને આઈડિયા હોવો જોઈએ શક્તિ ગેપ વિશે. તો જેમ એનર્જી ગેપ છે ઓછો છે, ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષામાંથી વાહકતા કક્ષામાં જાય અને વાહકતા કક્ષામાં જાય તો એની રિએક્ટિવિટી એટલે જે વાહકતા, એ વાહકતા કદાચ ઉષ્માની હોય કે વિદ્યુતની હોય, બેમાંથી ગમે એ હોય. વાહકતા શબ્દ વાપરે એટલે તમારે બે સમજવાનું, કદાચ ઉષ્મા પણ હોય શકે
અને વિદ્યુત પણ હોય શકે છે. ઉષ્મા અથવા વિદ્યુત ને કોઈ પણ ની વાહકતા એની અંદર લેવાની હોય છે. ચાલો હવે છે એની નવમો પ્રશ્ન છે, નવમો ટોપિક છે, એ છે વિશિષ્ટ ઉષ્મા અને પરમાણ્વીયકરણ ઉષ્મા. ચાલો વિશિષ્ટ ઉષ્મા એટલે શું થશે કે આલ્કલી તત્વ વિશિષ્ટ ઉષ્મા તથા પરમાણ્વીયકરણ ઉષ્મા લિથિયમ થી સીઝિયમ તરફ જતા ઘટે છે. આ પોઈન્ટ યાદ રાખજો ખાસ કે આલ્કલી તત્વ ની અંદર તમે લિથિયમ થી એટલે કે ઉપર થી નીચે તરફ જતા સીઝિયમ સુધી જ, અહીંયા જો ધ્યાન આપજો સીઝિયમ સુધી જ લીધેલું છે. એનું રીઝન શું છે? કારણ કે ફ્રાન્સિયમ તો સર રેડિયો સક્રિય તત્વ છે. ફ્રાન્સિયમ કેવો છે? રેડિયો સક્રિય છે. કારણ કે જો તમે એને એના ઉપર પ્રક્રિયા કરવા જાઓ લેબમાં તો એ તમારી ઉપર પ્રક્રિયા કરી નાખે, કારણ કે સતત પોતાનામાંથી ક્ષ કિરણોનું ઉત્સર્જન કરતો હોય છે. ચાલો એટલે ઉષ્મા વાહકતા અને વિશિષ્ટ વાહકતા અને પરમાણ્વીયકરણ ઉષ્મા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. ચાલો હવે જુઓ રિડક્શન કરતાનો ગુણધર્મ. આ ગુણધર્મ બહુ મસ્ત છે. ક્યારે ગુણધર્મ ધરાવે કે પોતાનું ઓક્સિડેશન કરતો હોય સામે વાળાનું રિડક્શન કરતો હોય. ખાસ ધ્યાન આપજો રિડ્યુસિંગ એજન્ટ કોને કહેવાય? સર પોતાનું ઓક્સિડેશન કરતો હોય સામે વાળાનું રિડક્શન કરતો હોય. હવે સોડિયમ ધાતુ છે એ રિડ્યુસિંગ એજન્ટ કેમ કહેવાય? હવે અહીંયા જુઓ આ લિથિયમ નો પરમાણુ કદ છે, તમે જરીક નીચાવો એટલે સોડિયમ નું થાય, હજી એનાથી નીચાવો એટલે પોટેશિયમ, એમ ઉપરથી નીચે તરફ જતા જતા સર એના કદમાં વધારો જોવા મળે. હવે એના કદમાં વધારો જોવા મળતો હોય તો એનો રીઝન એક સર એક થાય કે ઇલેક્ટ્રોન સૌથી ઝડપ, જો આ હું ત્રણ તમને આપું છું સંયોજનો, બરોબર છે? આ ત્રણ સંયોજનમાં પહેલું છે લિથિયમ છે, બીજું છે સોડિયમ છે, ત્રીજું છે પોટેશિયમ છે. આ ત્રણે ત્રણ માંથી સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન કેમાં દૂર થાય? ઓબ્વિયસલી પોટેશિયમમાં દૂર થાય. હવે પોટેશિયમમાં ઇલેક્ટ્રોન જો દૂર થતો એટલે આ લિથિયમ છે લિથિયમ એલઆઈ માંથી એલઆઈ પ્લસ બને, પછી સર સોડિયમ છે એ સોડિયમ માંથી સોડિયમ પ્લસ બને, અને પોટેશિયમ જે છે એ પોટેશિયમ માંથી કે પ્લસ બને. એટલે આયનો બને. એટલે પોતાનું શું કર્યું એને જોવો તો? સર પોતાનું એને કર્યું ઓક્સિડેશન. તો સામે વાળાનું શું કરશે? રિડક્શન. તો હવે આ ત્રણ માંથી સામે વાળાનું રિડક્શન કરવું હોય તો આ ત્રણ માંથી મોખરે કોનું સ્થાન આપવું પડે મારે? ઓબ્વિયસલી પોટેશિયમ. જે પોતાનું ઝડપથી ઓક્સિડેશન કરતો એ સામે વાળાનું ઝડપથી રિડક્શન પણ કરી શકે. એટલે સમૂહથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા રિડ્યુસિંગ એજન્ટ નો ગુણધર્મ શું થાય? વધે. શું થાય? વધે. વેરી ગુડ. ચાલો હવે જો કે અહીંયા તમે એક વસ્તુ જોવો, કારણ કે આપણને ખબર છે ઇનઓર્ગેનિક છે એટલે એક્સેપ્શન્સ હશે. હવે શું થાય કે આલ્કલી ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે પ્રબળ, તેના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય પરથી પણ નક્કી કરી શકાય. હવે અહીંયા શબ્દ વાપરો છે એને ઓક્સિડેશન પોટેન્શિયલ માટે. કોના માટે? ઓક્સિડેશન પોટેન્શિયલ માટે. આ તો તમે આજે મેં તમને કીધું ને દીકરા, જો તમે કન્ફ્યુઝ નહીં થતા અહીંયા બધા છોકરા છે ને અહીંયા કન્ફ્યુઝનમાં આવે. અહીંયા સર તમે ઉપરથી નીચે તરફ મને એમ કીધું કે ભાઈ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ થાય, પણ મેં આ તમને કોને આધારે શીખવાડ્યું? આની આયનીકરણ એન્થાલ્પી ના આધારે શીખવાડ્યું મેં. યસ. હવે જો તમારો શબ્દ એવો આવે છે ઈ સેલ કે ઈ ઝીરો સેલ જેવું તમને ક્યાંય આવે છે તો તમારે સમજવાનું કે આ પણ જે પણ તમને વાહકતા જોતા હોય ને એ પાણીમાં હોય. કેમાં હોય? પાણીમાં. એચ ટુઓ માં આ દ્રાવ્ય હોય એટલે એચ ટુઓ પ્લસ લિથિયમ હોય, અને જો આવું હોય તો એના ઈ રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યમાં લિથિયમ જે છે એ સૌથી વધારે રિડ્યુસિંગ એજન્ટ છે, કારણ કે લિથિયમ પ્રબળ રિડક્શન કરતા. પરંતુ લિથિયમ ની સૌથી વધુ આયનીકરણ ની વિરોધાભાસ છે, કારણ કે આયનીકરણ એ વાયુરૂપ અવસ્થામાં, જો મેં શબ્દ કીધો એમ, આયનીકરણ જો તમે લ્યો તો તમારો એક નો ચાન્સ સીઝિયમ સૌથી વધારે સારો રિડ્યુસિંગ એજન્ટ છે જો તમે આયનીકરણ એન્થાલ્પી ના આધારે લેતા હોય તો. અને જો તમે જલીય માધ્યમમાં લેતા હોય તો અહીંયા શબ્દ છે તમારી બુકમાં પણ હશે, નવમો દસમો ટોપિકમાં વાંચો, કે એ વાયુરૂપ અવસ્થામાં પરમાણુમાંથી આયન બનાવવાની ઘટના સાથે સંકળાયેલા છે, અને જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટનાના સાથે સંકળાયેલા છે. એટલે બે વસ્તુમાં તમારે યાદ રાખવું પડશે. જો જલીયકરણમાં તમારે રિડ્યુસિંગ એજન્ટ જોવું હોય તો લિથિયમ ને મોખરે સ્થાન આપો, અને જો વાયુ અવસ્થામાં તમારે લેવું હોય તો સીઝિયમ નું મોખરું સ્થાન આપો. આ ખાસ ભેજામાં રાખજો, એમસીક્યુ માં તમે લોકો બહુ કન્ફ્યુઝ થશો એટલે ખાસ મગજમાં રાખવું. ચાલો પછી છે જલીયકરણ ઉષ્મા. શું છે જલીયકરણ? આના એક એવો મસ્ત ટોપિક છે. હવે જો
જલ્યકરણ એન્થાલ્પી છે. હવે તમારે એ જોવાનું છે કે જલ્યકરણ એન્થાલ્પી, હવે દાખલા તરીકે તમારું હાઇડ્રેશન છે, હવે જો વાંચો કે આલ્કલી ધાતુઓના ક્ષાર જલ્ય દ્રાવણમાં આલ્કલી ધાતુ આયનોની આસપાસ પાણીના અણુને વિટાયેલા હોય, એટલે આ રીતનું હોય છે. એક પાત્ર લઈ લો, આની અંદર તમે દાખલા તરીકે H2O અને Li નાખેલું છે. હવે Li છે એ અત્યારે આયનીય સ્વરૂપમાં છે, એટલે Li પ્લસ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? પ્લસ. હવે શું થાય કે લિથિયમ નો આ મોલેક્યુલ્સ અહીંયા પ્લસ સ્વરૂપમાં છે આ રીતનું. હવે H2O હોય તો એની અંદર બે આયનો હોય, H પ્લસ અને OH માઇનસ. તો આમાં જે OH માઇનસ છે ને આની સાથે સંકળાયેલો હોય, આમ H માઇનસ અને આ બાજુ H પ્લસ, એટલે આ રીતના છે ને, આ રીતના OH માઇનસ છે ને એ લિથિયમ સાથે ખેંચાયેલો હોય, બરોબર. OH માઇનસ જે છે ને એ H પ્લસ અને આ રીતના આમ ખેંચાયેલો, એટલે શું થાય કે એને ડિઝોલ્વ કરીને રાખે. એ શું કરે? એને ડિઝોલ્વ કરીને રાખે. એટલે શું થાય કે જેમ ધાતુ આયન નું કદ નાનું તેમ એની જલ્યકરણ વધારે, અથવા એની જલ્યકરણ ઉર્જા કેવી હોય? વધારે. એટલે સૌથી વધારે જલ્યકરણ ઉર્જા લિથિયમની, પછી સોડિયમની, પછી પોટેશિયમ, પછી રુબિડિયમ, પછી સીઝિયમ. રુબિડિયમ અને આ જો મોબિલિટી તમારે ઇલેક્ટ્રિક કંડક્ટર એટલે કે વિદ્યુત નું વહન જોવું, એટલે જેમ જલ્યકરણ વધારે તેમ વિદ્યુત પ્રવાહની અસર હેઠળ તેનું વહન ઓછા પ્રમાણમાં થાય, એટલે કે આયનીય વાહકતા કેવી થાય? ઓછી થઈ. આ તમારી કઈ થઈ? જલ્યકરણ ની થઈ. પણ જો આયનીય વાહકતા હોવી જોઈએ તો આયનીય વાહકતા આનાથી કેવી થઈ જાય? ઊંધી થઈ જાય, ઉલટી થઈ જાય. એટલે કે લિથિયમ ની સૌથી ઓછી, પછી સોડિયમ ની એની કરતા વધારે, પછી પોટેશિયમ, પછી રુબિડિયમ ને સૌથી વધારે સીઝ. પણ જો આયનીય વાહકતા હોય. ઓકે, નેક્સ્ટ ચાલો એની કેમિકલ પ્રોપર્ટીઝ છે કે કેમિકલ જુદી જુદી પ્રોપર્ટીઝ કઈ રીતની હશે. તો અહીંયા ધ્યાન આપજો ખાસ કેમિકલ પ્રોપર્ટીઝ ની ભણવા માટે. હવે જો આને તમે આ આ સમૂહ એકના તત્વો એવા છે કે તમે એની હવાની હાજરીમાં કે પાણી સાથે એની રિએક્ટિવિટી બહુ ઝડપથી થાય, કારણ કે આપણને સોડિયમ ના ટુકડા વિશે જ ખબર છે કે સોડિયમ નો ટુકડો જો પાણી સાથે ભળે એટલે આપણને એમ છે ધડાકા સાથે એની સાથે મિશ્ર થાય, બરોબર છે. એટલે એની રિએક્ટિવિટી ખૂબ જ ઝાઝી હોય, ખૂબ જ વધારે હોય. અને ઇનકેસ જો H2O છે એમને તમે પાણી નો નાખો ને ચોમાસાની અંદર કે શિયાળાની અંદર એવું ભેજવાળું વાતાવરણ હોય તો એ સોડિયમ બ્લાસ્ટ થઈ જાય, કારણ કે હવામાં રહેલા ભેજના જે પાણીના નાને નાના મોલેક્યુલ્સ છે એની સાથે રિએક્ટિવિટી કરી શકે. દાખલા તરીકે લિથિયમ છે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન ઉપર કયો ચાર્જ હોય? -2. લિથિયમ ઉપર કેટલો હોય? +1. એટલે Li2O પ્રકારના ઓક્સાઇડ બનાવે. કેવા? Li2O પ્રકારના ઓક્સાઇડ. દાખલા તરીકે હવે સોડિયમ છે, ઓકે, એ ઓક્સિજન સાથે રિએક્શન કરીને એ પેરોક્સાઇડ આયન બનાવે, એટલે Na2O2. કઈ રીતે? દાખલા પેરોક્સાઇડ છે, આપણને ખબર છે પેરોક્સાઇડ હોય ત્યારે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ હોય અને બે બાજુ અહીંયા એક સોડિયમ હોય અને એક સોડિયમ અહીંયા હોય. હવે આ બે ની જે આ ઓક્સિજન છે એની ચાર સંયોજકતા પૂરી, એટલે આની પાસે 1, 2, 3, 4 આટલા આયનો રહેલા હોય. અહીંયા 1, 2, 3, 4 આ રીતના આયનો રહેલા હોય સોડિયમ પેરોક્સાઇડ ની આયન. ઓકે ચાલો, હવે જો આટલી વસ્તુ છે. હવે Na2, હવે જો ધ્યાન આપજો, N+O2 ઇટ્સ ગીવ MO2. હવે જો ડાયોક્સાઇડ પ્રકારના બનાવવા હોય ઓક્સાઇડ, તો એ ત્રણ જ ધાતુ બનાવી શકે, એ છે પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. આ ત્રણ જ છે ડાયોક્સાઇડ પ્રકારના આયનો બનાવી શકે. સર કેમ બનાવી શકે? કારણ કે ડાયોક્સાઇડ થાય ને ત્યારે ધાતુની ઓક્સિડેશન અવસ્થા +4 થાય. ઓકે, ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +4. અને +4 ઓક્સિડેશન અવસ્થામાં જવું હોય ને એટલે મોટા તત્વો જ જઈ શકે. નાના તત્વો પ્લસ ઓક્સિડેશન અવસ્થા, મોટી ઓક્સિડેશન અવસ્થામાં ન જઈ શકે. એનું રીઝન શું છે? કારણ કે એની પાસે કેન્દ્રનો વીજભાર જ એટલો બાહ્યતમ કક્ષાને ખેંચી રાખતો હોય, એટલે ઇલેક્ટ્રોન પોતે દૂર જ ન કરી શકે. આપણને ખબર છે નીચે આવે એમ એમ શું થાય? ઇલેક્ટ્રોન એ ઝડપથી દૂર કરી શકે. હવે આ સેમ રિએક્શન છે, દાખલા તરીકે Li2O છે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે